धरती पर सौथी अणमोल कोई वस्तु होय तो ते छे हवा अने पाणी। आपणे पाणीनी वात करीए तो पाणी वगरनी दुनियानी कल्पना करवी पण मुश्किल छे। अने अत्यारे डीसा तालुकानी हालत पण दिवस अने दिवसे पाणी वगर खराब थई रही छे। आवनारा समयमां आवी ज परिस्थिति रही तो वर्तमान समयमां ज्यां उत्तर गुजरातनुं वेपारी मथक डीसा आवेलुं छे ते डीसा तालुको ऊंडे जई रहेला भूગર્ભ જળને લઈ આગામી સમયમાં વિરાન થવાની કગાર ઉપર પહોંચી ગયો છે। एक समय हतो के डीसा शहर माथी ज लोकमाता बनास नदी पसार थती हती अने बनास नदी ना लीधे डीसा सहित आसपासना गामों समृद्ध हता। ज्या ज्यांथी आ नदी पसार थती हती ते तमाम विस्तार हर्यो भर्यो हतो। दांतीवाड़ा थी मांडी राधनपुर सुधीना भूगर्भ जल ने रिचार्ज करती लोकमाता बनास नदी अपनी नबड़ी नेतागिरी ना लीधे सुकाई गई छे। अने वर्तमान समय में तमे जे बनास नदी ना दृश्य जोई रह्या छो ते दृश्य परथी बनास नदी लुप्त थवानी कगार ऊपर पहोंची गई छे। बनास नदी सुकाई जता डीसा आसपासना गामोना भूगर्भ जल ऊंडा जवा माड्या हता अने वर्तमान समय में भूगर्भ जल खूब ज झड़पथी उतरी गया छे। अमने मळेली माहिती प्रमाणे मात्र त्रणेक दिवस में डीसा तालुकाना गामडाओमां पाणीना तड एटला ऊंडा पहोंची गया छे के खेडूतोने तेमना बोरमां कोलमो उतारवानी फरज पड़ी रही छे। तो भेरडी तरफ जता तो परिस्थिति खूब ज वणसी चूकी छे अने दिवसे ने दिवसे पाणीना बोर फेल थई रह्या छे। ક્યાંક તો પાણીના તળ 1000 ફૂટથી પણ વધુ ઊંડા પહોંચી ગયા છે અને તેના લીધે હવે આવા વિસ્તારોમાં જે પાણી આવી રહ્યું છે તે પાણી ગરમ હોવાના લીધે ખેતી લાયક નથી રહ્યું। ગરમ પાણીના લીધે આ વિસ્તારમાં દિવસે ને દિવસે ખેતીની ફળદ્રુપ જમીન પણ નાશ પામી રહી છે। તો બીજી તરફ ડીસા આસપાસના વિસ્તારોમાં આવેલા બોરને બંધ કરવા માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સરકાર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે ગુજરાત સરકારના વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળીએ આ અંગે સરકારમાં રજૂઆત કરતા गुजरात सरकार ना पानी पुरवठा मंत्री कुंवरजी बावड़िया द्वारा डीसाना आखोल गाम नजीक आवेला महाकाय बोर ने बंद करवानी सूचना आपवामां आवी हती। परंतु तेम छतां पण हजू केटलाय बोर एवा चालू छे के जे दररोजनुं लाखो लीटर डीसानुं पाणी भूगर्भमांथी खेंची रह्या छे अने तेना लीधे पाणीना तळ खूब ज झड़पथी नीचे उतरता जई रह्या छे। डीसा आसपासना विस्तारमां तो खेडूतो माटे कुदरत तो दुश्मन बनी छे परंतु सरकार पण आ विस्तारने बर्बाद करवानुं मन बनावी बैठी होय त्यां बनास नदीनुं कुदरती हक धरावतुं पाणी पण छीनवी लीधुं छे। આટલું ઓછું હોય તેમ ભૂગર્ભમાંથી પણ પાણી ખેંચીને આ વિસ્તારને નપાણીઓ બનાવવા માંગી રહી છે ત્યારે સરકાર દ્વારા જો બનાસ નદીને હવે જીવંત કરવામાં નહીં આવે તો ડીસા તાલુકા સહિત બનાસ નદીની આસપાસ આવેલા ગામોના ન માત્ર ખેડૂતો પણ ડીસા શહેરના લોકોને પણ પાણી વગર ટળવાનો વારો આવશે। બનાસકાંઠા જિલ્લાનું નામ પડ્યું છે તે નામ બનાસ નદી પરથી પડ્યું છે। એક સમયે ડીસા શહેરમાંથી પસાર થતી બનાસ નદી ખળખળ વહેતી હતી પરંતુ અત્યારે આ નદી સુકાઈ ગઈ છે અને લગભગ લુપ્ત થવાની કગાર પર પહોંચી ગઈ છે। ડીસા સહિત આસપાસના વિસ્તારોને સમૃદ્ધ કરતી બનાસ નદી હવે સુકાવા માંડી છે અને તેના પરિણામ સ્વરૂપે ડીસાની આસપાસના વિસ્તારોના ભૂગર્ભ જળ પણ દિવસે ને દિવસે ખૂબ જ ઊંડા ઉતરી રહ્યા છે। એક સમયે જે પાણી 100 થી 150 ફૂટ પર હતા તે અત્યારે 1000 ફૂટ ઊંડા પહોંચી ગયા છે અને હવે ટૂંક સમયમાં આ પાણી ગરમ પાણી આવવા લાગશે જે ખેતી લાયક હોતા નથી। આટલું ઓછું હોય તેમ સરકાર દ્વારા ડીસાનો કુદરતી હક બનાસ નદી તો છીનવી લેવામાં આવ્યો જ છે પરંતુ સાથે સાથે ડીસાના ભૂગર્ભ જળને પણ બોર મારફત ખેંચવામાં આવી રહ્યા છે। આ અંગે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળીએ કુંવરજી બાવળિયાને અગાઉ રજૂઆત કરી હતી અને તેમની રજૂઆતને પગલે બનાસકાંઠા જિલ્લાના ડીસા નજીક આવેલા બોરોને બંધ કરવાનો એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો હતો। આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યા બાદ પણ હજુ સુધી આ બોર બંધ થયા નથી અને દિવસે ને દિવસે ડીસાના ભૂગર્ભમાંથી પાણી ખેંચી રહ્યા છે। એક તરફ બનાસ નદી સુકાઈ ગઈ છે તો બીજી તરફ ડીસાના પેટાળમાંથી પાણી ખેંચવામાં આવી રહ્યા છે જેના પગલે બનાસકાંઠા જિલ્લાના અને તેમાંય ખાસ કરીને વેપારી મથક ડીસા શહેર અને ડીસા તાલુકાના ગામડાઓમાં પાણીની મોટી ખેંચ વર્તાઈ રહી છે। આગામી સમયમાં સરકાર દ્વારા જો બનાસ નદીને એકવાર ફરી જીવંત કરવામાં નહીં આવે તો ડીસા તાલુકામાં રહેલું ભૂગર્ભ જળ ખતમ થઈ જશે।
पानी खत्म थई गया बाद डीसा सहित आसपासना विस्तारों में केवी परिस्थिति सर्जाशे तेनी कल्पना करवी पण अत्यारे मुश्किल छे, जेथी सरकारे हवे आ बाबते गंभीर बनीने विचारवानो समय आवी गयो छे। जो सरकार दांतीवाड़ा डेममांथी जे पाणी केनाल मार्फत पाटण जिल्लामां मोकलवामां आवी रह्युं छे ते पाणी डीसानी बनास नदीमां छोड़वामां नहीं आवे तो डीसा सहित आसपासना गामोमां पण पाणीनी मोटी तंगी सर्जाई शके छे अने डीसा तालुका पर मोटू जलसंकट सर्जाई शके छे। त्यारे सरकार जो डीसा सहित राधनपुर सुधीना विस्तारना भूगर्भना जलने रिचार्ज करवा मांगती होय तो हवे एक ज मात्र रस्तो बच्यो छे, ते रस्तो छे बनास नदीने जीवंत करवानो। डीसाथी अतुल पटेल साथे बीके न्यूज चैनल माटे हरेश ठाकोर।